જય હિન્દ. આજના ગુજરાતીના લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે ધોરણ 7ના આ ગુજરાતીના લેક્ચરમાં આપણે માલમ હલેસા માર એ લોકગીત એનો અભ્યાસ કરવાનો છે, જે ગુજરાતીના પ્રથમ સત્રમાં 8મું ચેપ્ટર એ આપેલું છે કે માલમ હલેસા માર. એવી વાત શા માટે કરી? સર્વપ્રથમ આપણે જોઈએ કે આ રચના છે એનો સાહિત્ય પ્રકાર કયો છે, તો કે લોકગીત છે. હવે લોકગીત એટલે શું? તો કે લોકો દ્વારા લોકો માટે લોકો વડે બનાવવામાં આવેલું સાહિત્ય એ લોક સાહિત્ય. લોક સાહિત્ય છે એ ક્યારેક એવું બને છે કે એ કોઈક એક વ્યક્તિની રચના હોય, ક્યારેક એ લોક સમુદાયની રચના હોય, ક્યારેક એક કરતાં વધારે વ્યક્તિઓ એમાં સામેલ હોય એ રચના બનાવવા માટે. અને એ રચના કોના માટે હોય છે? તો કે લોકો માટે. એટલા માટે એવું કહેવામાં આવ્યું કે લોકો દ્વારા લોકો માટે બનાવવામાં આવેલું સાહિત્ય એ લોક સાહિત્ય. એ તળપદી ભાષામાં એ લોક સાહિત્યની એ રચના એ થતી હોય છે. અને એવું કહેવામાં આવે કે લોક સાહિત્ય છે એ લોકોના હૈયે એ હંમેશા વસ્તુ રહે છે અને લોકો હંમેશા એને ગાતા રહે છે એ લોક સાહિત્ય. અહીં એક લોક સાહિત્યની એક રચના માલમ હલેસા માર એ આપણને આપવામાં આવી છે. કે એમાં એવું છે કે કોઈ વ્યક્તિ આપણની આપણી ખામી છે એના વિશે કદાચ આપણને ટકોર કરે, આપણને કહે, આપણને કદાચ ટોન્ટ માણે, આપણને મેણા મારે, તો એ મેણા છે એને સહન કરવાના છે અને બી પોઝિટિવ થઈ અને એને સારા રસ્તે આપણે વિચાર કરવાનો છે કે કાંઈ વાંધો નહીં, એ વ્યક્તિએ મને આવું કીધું તો એ કોના માટે છે? મારા સારા માટે ને. તો બસ એના એના પર જો આપણે વિચાર કરશું, એને સુધારવાના પ્રયત્ન કરશું, તો એ 100% આપણે સુખી થઈશું. એવી વાત કરી. કદાચ કોઈ વ્યક્તિ આપણને કંઈ કહે છે, આપણી ભૂલ છે એને ટકોરે છે, તો બસ એ આપણા સારા માટે કહેતા હોય છે, એ આપણા માટે જ કહેતા હોય છે અને આપણા પોતાના હોય છે એટલા માટે એ કહેતા હોય છે. અહીંયા ભાભી અને દિયર એ બંનેની વાત છે કે દિયર છે એને ભાભી એવું કહે કે તું તો આળહુનો સરદાર, તું તો આળસુનો સરદાર છે અને તારા ભાઈ પૈસા કમાય છે અને તું પૈસા વેડફે છે, તું પૈસા ઉડાડે છે, તો આમાં તારી મોટાઈ છે. અને આ મેણું છે એને પોઝિટિવ વે તરફ એ દિયર લઈ જાય છે કે મને મારી ભાભી આ મેણું માર્યું તો હવે હું કંઈક એવું કરી દેખાડું કે મારી એ ભાભી છે એને એને ગર્વ થાય મારા ઉપર. અને એ નેગેટિવ નથી લીધું એડ, નહીંતર જો નેગેટિવ લીધું હોત તો એ ક્યારેય સુખી બની ન શકે. અને એને પોઝિટિવ રસ્તે એને વાળ્યું કે મારી ભાભીએ જે મને આ કીધું છે એ કદાચ મારા સારા માટે જ કીધું હશે. તો એવા ભાવ સાથે અહીંયા જે લોક સાહિત્ય છે એ માલમ હલેસા તું માર એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. સર્વપ્રથમ એ પંક્તિઓ અને એના અર્થ આપણે કરતા જઈએ. માલમ હલેસા માર, મારે જાવું મધ દરિયાની પાર. મધ દરિયો વચ્ચે દરિયાનો આખે આખો ભાગ જે છે એની પાર જવાની એણે વાત કરી છે કે મારે મધ દરિયાની પાર એ જવું છે. હે માલમ, માલમ એટલે કે જે વહાણ હલાવનાર છે, જે હોડી હલાવનાર છે, એ વ્યક્તિ તું હલેસા, પહેલાના સમયમાં હલેસા મારી મારી અને હોડીને હંકારવામાં આવતી, એમ કીધું કે તું એવા જોરદાર એવા ઝડપથી તું હલેસા મોટા મોટા માર, મારે તો આ મધ દરિયાની પાર એ નીકળી જવું છે. મેણું માર્યું છે મને ભાભલડીએ, ભાભલડી એટલે ભાભી, ભાભીએ મને મેણું માર્યું છે, મને ટકોર કરી છે કે દેર મારો આળહુનો સરદાર, દેર છે એ મારો આળસુનો સરદાર છે, બેઠો રહે છે બસ ભાઈ કમાય અને એ ખાતો રહે છે. એ ભાઈ કમાય ને તું ઘોડલા ખેલવે, ઘોડલા ખેલવે એટલે મોજ મજા કરે. આપણે ત્યાં એવું કહેવામાં આવે કે પિતાની કમાણી ઉપર એ પુત્ર છે કે એનું સંતાન છે એ મોજ કરે, જલસા કરે, સારી સારી ગાડીઓમાં ફરે, સારા સારા બાઇક એનો ઉપયોગ કરે, તો એ કંઈ મોટી વાત નથી. પણ જ્યારે એ ખુદ એ વસ્તુ કરશે ત્યારે એને ખબર પડશે કે એ મહેનત એ કઈ રીતે થાય, કેવી રીતે એ વસ્તુને કમાવવામાં આવે, કઈ રીતે એ પ્રાપ્ત થાય. બસ એના માટે એની ભાભી એને ટકોર કરી હતી અને એ વસ્તુને પોઝિટિવ રસ્તે વિચારી અને એ દિયર છે વાત કરે છે કે મા ભાભીએ એવું કીધું કે ભાઈ કમાઈને તું ઘોડલા ખેલવે, તું ઘોડા ખેલવે છે મતલબ કે જલસા કરે છે, એનો બળિયો અવતાર રહે, એનો તો અવતાર છે એ એળે ગયો, ત્યારે તો જન્મ લેવો ધિક્કાર છે. આવા શબ્દો કહી દીધા છતાં એને પોઝિટિવ વિચાર કર્યા કે ભાઈ આ જે કંઈ પણ એને કીધું છે એ મારા સારા માટે કીધું છે. અને આગળ એવું કીધું કે જાવું છે મારે જાવા બંદરીએ, જાવા બંદરે મારે જાવું છે જ્યાં લક્ષ્મીનો નહીં પાર. જાવા બંદર છે હિંદ મહાસાગરમાં નું એક બેટ છે, ત્યાં જઈ અને મારે ત્યાંથી લક્ષ્મી કમાવી છે. લક્ષ્મી, લક્ષ્મી છે એ તળપદો શબ્દ છે એટલે લક્ષ્મી એટલે લક્ષ્મી, એનો પાર નથી ત્યાં, ખૂબ જ બહોળા પ્રમાણમાં એ લક્ષ્મી છે. હે
કોઈક એવું કે કે જાવે ગયા કોઈ પાછા ન આવે. જાવા બંદર એ એવી વસ્તુ છે, એવી જગ્યા છે કે જ્યાં કોઈ જાય છે એ પછી પાછા આવતા નથી, અને આવે ને તો બેરલો પાર. જો આવી જાય તો ત્યાંથી તો હીરા મોતી માણેક એ લક્ષ્મી એ એટલી લઈને આવશે કે એનો કોઈ પાર નહીં રહે. અને મારે એ મારી આ ભાભીએ જે મને મેણું માર્યું છે ને એ કરી બતાવવું છે. હું જાવા બંદેરેથી હું પાછો આવીશ આવીશ અને આવીશ. બસ એટલો આત્મવિશ્વાસ એના મનમાં છે. અહીંયાથી એક વાત એ પણ શીખવા મળે કે જો આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ વસ્તુ આપણને અઘરી નહીં લાગે આ જગતમાં. અને આગળ એવું કીધું કે જાવું છે મારે સિંહલ દ્વીપ. જાવા બંદરથી હું જો પાર ઉતરી જઈશ, ત્યાંથી જો લક્ષ્મી કમાઈ આવીશ તો હું સિંહલ દ્વીપ જઈશ. સિંહલ દ્વીપ એટલે હાલનું શ્રીલંકા. શ્રીલંકા જઈશ કારણ કે ત્યાં પરણવા પદમણીનાર, ત્યાં ત્યાંની પદમણીનાર એટલે કે ગુણિયલ અને સુંદર એવી સ્ત્રી ત્યાંની નારી, એને મારે પરણવું છે. પરણવું પદમણી એ શબ્દનો અર્થ મેં કીધો કે ગુણિયલ અને સુંદર એવી સ્ત્રી એવી નાર એને મારે પરણવું છે. અને જો પરણીને જઈશ તો હે મોતીડે પોંખે જો ભાભલડી, મારી ભાભલડી એ જો મોતીડે મને પોંખે તો જીવવામાં સાર રહે. હું જાઉં અને મને જો એ મારી ભાભી જે પદમણી નાર એની સાથે લગ્ન કરીને ગયો હોય, એ લક્ષ્મી પાર વગરની લક્ષ્મી એ લક્ષ્મી એને લઈને ગયો હોય, ત્યારે એ એવું કહે કે જો મને પછી મારી ભાભી મોતીડે જો પોંખે તો જ બસ જીવવામાં હવે સાર. કેસર ભીના તમે જીવો ભાભલડી મારા, તમે હસી મજાક આનંદ ઉલ્લાસમાં એ ભાભી એ તમે જીવતા રહો અને જીવો જીવલડીની ધાર. તમારી જીભની ધારે તમે બસ હુકમ કરો, તમે બસ ખાલી વાત કરો અને એ વાત એ સફળ બનાવવા માટે અમે હંમેશા પ્રયત્ન કરતા રહીશું. હે માલમ તું મોટા હલેસા માર, મારે જાવું મજે દરિયાની પાર. એવું કીધું કે હે મેણા મારીને મારી મતિ સુધારી રહી. હવે ખાસ કરીને જે એને પોઝિટિવ વિચાર કર્યો એને એ વાત અહીંયા રજૂ કરવામાં આવી છે કે મને મેણા મારીને મને ટોણા મારી મારીને મારી મતિ સુધારી, મારી બુદ્ધિ છે એ સુધારી, મને એ ખબર પડી કે આ હું ખોટા રસ્તે ચાલી રહ્યો છું. અને ખોલ્યા તા મનના દ્વાર, મારા મનના દ્વાર ખોલી નાખ્યા છે, મને ખબર પડી ગઈ છે કે હવે હું જે રસ્તે જવા માંગુ છું એ આ છે. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર. મારે મધ દરિયાની પાર જઈ અને અને એ મારા ભાભીએ જે મને મેણું માર્યું છે બસ આજે એનો સાચો જવાબ આપવો છે. અને એ નેગેટિવ રીતે નહીં, પોઝિટિવ રીતે અને સારા હકારાત્મક અભિવલણ સાથે એ એમણે વાત કરી અને એવું કીધું કે એ મારું એને જે હકારાત્મક અભિગમ એણે જે કેળવો છે બસ એ જ અહીંયા શીખવાનું છે કે મારું એ મને મેણું મારી અને મને જે કંઈ પણ કીધું છે મારે ભાભી છે મારા સારા માટે કહેતા હોય બસ આ જ વિચારો આપણે પણ કેળવવાના છે. મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે શિક્ષકો કે આપણા જે કોઈ પણ સગા સંબંધીઓ આપણાથી મોટા છે, આપણાથી વડીલો છે, આપણને કી જાય છે, મારે છે, કંઈ પણ કહે છે, તો એ હંમેશા એ આપણા સારા માટે જ હોય છે. બસ આવા જ અભિગમ સાથે આપણે પણ એ ચાલતા રહીએ.